રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે અને જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં સૌરાષ્ટ્રના ઘણા માર્કેટિંગ યાર્ડ દ્વારા સ્વયંભૂ લોકડાઉન આપવામાં આવ્યું હતું અને એક મહિનાથી વધુ યાર્ડના કામકાજ બંધ હતા, જે હવે ધીમે ધીમે ખુલી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર યાર્ડમાં આજે એક મહિના બાદ ફરીથી ધમધમતા થઈ રહ્યા છે અને બંધ થયેલ હરાજીઓ ફરીથી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે અને જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં સૌરાષ્ટ્રના ઘણા માર્કેટિંગ યાર્ડ દ્વારા સ્વયંભૂ લોકડાઉન આપવામાં આવ્યું હતું અને એક મહિનાથી વધુ યાર્ડના કામકાજ બંધ હતા, જે હવે ધીમે ધીમે ખુલી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર યાર્ડ આજે એક મહિના બાદ ફરીથી ધમધમતા થઈ રહ્યા છે અને બંધ થયેલ હરાજીઓ ફરી શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં જણસીની આવક અને હરાજીનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે છે, જેમાં અઠવાડિયાના દરેક દિવસે અલગ અલગ જણસી લઈને આવવાની રહેશે, જેમાં સોમવારે 3 જણસીમાં તલ, મગ અને ઘઉંનો પાલ લઈને આવવાનું રહેશે. એવી જ રીતે દરેક દિવસે 3-4 જણસી જ લઈને આવવાનું રહેશે. યાર્ડની વ્યવસ્થાને લઈને દરેક દિવસે 3-4 પ્રકારની જણસીને જ યાર્ડમાં લઈ આવવાની છૂટ છે, જેને લઈને યાર્ડમાં મર્યાદિત પ્રમાણમાં જણસીની આવક થાય અને મર્યાદિત ખેડૂતો આવે અને મર્યાદિત વેપારીઓ આવે, જેને લઈને યાર્ડમાં કોઈ ભીડ જમા ન થાય. સાથે સાથે વધુ વેપારી જણસી જેવી કે ઘઉં, મગફળી, ધાણા, તલ અને મગના વેચાણ માટે ખેડૂતે યાર્ડમાં આવતા પહેલા રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. યાર્ડ શરૂ થતાં જ યાર્ડ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. યાર્ડમાં હરાજી શરૂ થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે અને તેઓનો પાક વેચતા ખેડૂતો આનંદમાં આવી ગયા હતા, જ્યારે એક મહિના બાદ યાર્ડના વેપારીના ધંધા શરૂ થતાં વેપારીઓ પણ ખુશ જણાતા હતા. અમારે માર્કેટ યાર્ડના બે મોબાઈલ નંબર અમે આપેલા છે, જે મેન 5 જણસી છે એનું રજીસ્ટ્રેશન કરવાનું છે, એટલે અમને નોંધણી કરાવી દેવાની છે અને નોંધણી થયા પછી અમે જે જણસીને આવક કરવી હોય એને મોબાઈલ દ્વારા ખેડૂતને જાણ કરીએ છીએ અને એ જણસી લઈને આવે છે અને કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈન જાળવી અને એમની આવક અને હરાજી કરવા માંગીએ છીએ. કેટલા દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યું અને ફરી શરૂ કર્યું? છેલ્લું 15-4-2021, એટલે એક મહિનો અને આજે 24 તારીખ છે, એટલે એક મહિનો અને 10 દિવસ જેવું યાર્ડ બંધ રહ્યું. સંપૂર્ણ એને હરાજી અને આવકો બંધ રહી છે. આથી અમે ફરીથી રાબેતા મુજબ કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈન જાળવીને સરકારશ્રી દ્વારા જે ગાઈડલાઈન SOP જાહેર કરેલ છે તેનું સંપૂર્ણ પાલન થાય એ રીતે અમે APMCનું ફરીથી કાર્યરત કરવા માગીએ છીએ. મારું નામ વિજય બાબરિયા, ગામ સરદારપુર. આજે હું માર્કેટિંગ યાર્ડમાં ઘઉં વેચવા માટે આવ્યો છું. આજનો ભાવ 325ની ઉપર રહ્યો છે. ખેડૂતોને જે છેલ્લા 1.5 મહિનાથી આ કોરોના સંક્રમણ અને તોકેત વાવાઝોડાના હિસાબે જે યાર્ડ બંધ રહ્યું હતું, તો પોતાની જણસીઓ અને પોતાનો માલ છે એ ઘરે સાચવીને રાખવો પડ્યો હતો, પણ ત્યારે વેચાણો નહોતો. અત્યારે માર્કેટ યાર્ડ ખુલતા બધાના વેચાણ શરૂ થઈ ગયું છે અને બધાને ખેડૂતોને જે હાલાકી પડતી હતી એ અત્યારે મુશ્કેલી દૂર થવા માંડી છે અને ખૂબ રાજીના સમાચાર છે કે સમયસર યાર્ડ છે એ ઓપન થઈ ગયું. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, SNN News, જેતપુર.